પોરબંદરની ચૌટા ચેકપોસ્ટ માટે અનેક ફરિયાદો ઉઠી હતી ખાસ કરીને મેડિકલ ઇમરજન્સી અને ખેડૂતોને અવર જવર કરવા પર અહીંના પોલીસ અધિકારી પ્રતિબંધ ફરમાવી અમલદાર શાહી કરતા હોવાના અનેક આક્ષેપ થયા છે આશ્ચર્ય તો ત્યારે થાય છે કે રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ પણ જ્યારે લોકડાઉનના નિયમો અંગે જાહેરાત કરી તેમાં તેમણે પણ ખેડૂતોને છૂટછાટ જાહેર કરી છે તેમ છતાં ચૌટા ચેકપોસ્ટના અધિકારી મનમાની ચલાવે છે

આ મહિલાની તબિયત ખરાબ હોવાથી અને તેમની ઘણા લાંબા સમયથી જૂનાગઢની દવા ચાલુ હોવાને લઈને તેમનો પરિવાર આ વૃદ્ધાને એમ્બ્યુલન્સ મારફત જૂનાગઢ લઈ જતો હતો પરંતુ ચોટા ચેકપોસ્ટ પર તેમની એમ્બ્યુલન્સને પણ પસાર થવા ન દેવાય હોવાના આક્ષેપ તેમના પરિવારજનોએ કર્યા હતા ત્યારબાદ ના છૂટકે આ મહિલાને પોરબંદર ખાતે સારવાર માટે ખસેડવા પડ્યા હતા હાલ છેલ્લા દોઢ મહિના કરતાં પણ વધુ સમયથી લોકડાઉન ચાલી રહ્યું છે આમ તો તમામ જિલ્લાની બોર્ડરો સીલ કરી દેવામાં આવી છે આ બોર્ડર પર યોગ્ય કાર્યવાહીઓ પણ કરવામાં આવી રહી છે પરંતુ પોરબંદરની જો વાત કરીએ તો પોરબંદરથી નજીક કુતિયાણાની બાજુમાં ચૌટા ચેકપોસ્ટ આવેલી છે પોરબંદર જિલ્લાની બોર્ડર હોવાને કારણે ત્યાં પોલીસની ચેકપોસ્ટ મૂકવામાં આવી છે તેમજ આરોગ્યની ટીમ પણ ચકાસણી માટે ત્યાં રાખવામાં આવી છે પરંતુ જ્યાં ચેકપોસ્ટ છે એના કારણે ત્યાં પોલીસ અધિકારી પોલીસ જવાનો જે છે તેમના કારણે તેમના વર્તનના કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે આવી જે ઘટના બની છે પોરબંદર જિલ્લાના શું ગામ છે આવી જે ઘટના બની છે પોરબંદર જિલ્લાના બાવડાવધર ગામમાં આપણે ગુજરાત ન્યૂઝ પોરબંદરની ટીમ પહોંચી છે બાવડાવધર આપણી સાથે એક વ્યક્તિ જોડાય છે જે સ્થાનિક છે આ ગામના છે શું નામ છે આપનું અમદભાઈ 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 કોણ બીમાર હતું તમારા પરિવારમાંથી અમારા પરિવારમાંથી મારા કાકી બીમાર હતા ઘણા ટાઈમથી એ લોકોને જુનાગઢની દવા ચાલુ છે બરોબર તો ચૌથા ચેકપોસ્ટે શું ઘટના શું બની અમે આથી કુતિયાણા ગયા કુતિયાણાથી એમ્બ્યુલન્સમાં જૂનાગઢ જવા માટે રવાના થયા બરાબર અને મારા નાના ભાઈ ઈશાભાઈ સાથે હતા બા સાથે અને ત્યાં એ લોકોએ ચેકપોસ્ટને રૂકાવટ કરી આ લોકોએ ઈશાભાઈએ ફાઇલ બતાવી કે અમારા જૂનાગઢની સિવિલની અને દવા સિવિલ હોસ્પિટલ દવા ચાલુ છે તો એ દવા એને લાગુ પડે છે બરાબર છતાં પણ રિક્વેસ્ટ કરતાં ઘણી આજીજી કરી પણ છતાં આ લોકોએ ત્યાં રૂકાવટ કરી અને કે તમે પોરબંદર જાવ કે પોરબંદર દાખલ થઈ જાવ કે ગમે તે હોસ્પિટલમાં એ કે એટલે ત્યાંથી એ લોકોએ ચેકપોસ્ટ પછા પસાર ન થવા દીધા એમ જુનાગઢ જવા ન દીધા બરોબર એટલે તેના કારણે તમારા દર્દી તકલીફ પડ્યા અંતે ક્યાં દાખલ કરવા પડ્યા અંતે પોર ત્યાંથી પછી પાછા પરત પોરબદલ લઈ ગયા આ બાર કાટીને બરોબર ત્યાં સિવિલ હોસ્પિટલ આપણે એમાં એમાં દાખલ કરવામાં આવ્યા છે અત્યારે ને ત્યાં સારવાર લઈ રહ્યા છે પણ હવે એનેથી જૂનાગઢની દવા લાગુ પડે છે ધારો કે એ દવાથી જ એને નિયમિત રીતે સારું થાય છે બરાબર છે અને ત્રણ ચાર મહિના ત્યાં જુનાગઢની સિવિલની દવા ચાલુ છે બરોબર એટલે એ દવાથી લાગુ પડે તો એ દવા ત્યાં જવા ન દીધા એના કારણે અત્યારે વાહ ભલે દાખલપુર બધું કર્યા છે પણ ત્યાં પાછું નવેસરથી બધું કાર્યવાહી કરવી પડે એમ છે બરોબર છે શું નામ છે શું નામ તમારે કાકી છે મરિયમબેન મરિયમબેન નામના વૃદ્ધા કે જેઓ ઘણા લાંબા સમયથી બીમાર છે જેઓની દવા જુનાગઢની ચાલુ છે એમ્બ્યુલન્સ મારફત જુનાગઢ લઈ જવામાં આવતા હતા પરંતુ ચૌટા ચેકપોસ્ટના અધિકારી પોલીસ અધિકારીના વર્તનના કારણે તેઓ જુનાગઢ જઈ શક્યા નથી અને ના છૂટકે તેમને પોરબંદરના હોસ્પિટલનો સહારો લેવો પડ્યો છે જો એમ્બ્યુલન્સને પણ ચેકપોસ્ટ પરથી પસાર થવામાં દેવામાં ન આવતી હોય તો આવા અધિકારીઓ સામે અનેક સવાલ ઊભા થાય છે સ્થાનિકોમાં આ વાતને લઈને સમગ્ર કુતિયાણા તાલુકામાં રોષ જોવા મળે છે જેમાં ચેકપોસ્ટ પર પોલીસ અધિકારી મનમાની ચલાવતા હોવા અંગે ચોટા ગામના જ સરપંચે જણાવ્યું હતું કે ખુદ ચોટા ગામના લોકોને પણ ચોટા ચેકપોસ્ટ પરથી પસાર થવા દેવામાં આવતા નથી અને ચેકપોસ્ટ પર રહેલા પોલીસ અધિકારી પોતાની મનમાની ચલાવી રહ્યા છે જ્યારે કે ચોટા ગામ કુતિયાણાથી બિલકુલ નજીક આવેલું ગામ છે અને આ ગામનો સમાવેશ પણ પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકામાં થાય છે ત્યારે આ ગામના લોકોને ખરીદી માટે તેમજ બેંકના કામકાજ માટે અને ખેડૂતોને તથા ખેતમજૂરોને ખેતી વિષયક કામ માટે અથવા તો બીમારી દરમિયાન હોસ્પિટલ કે દવાખાનાની મુલાકાત માટે ફરજિયાતપણે કુતિયાણા ગામે જવું પડતું હોય છે તેમ છતાં આ અધિકારી કેટલાય જરૂરિયાતવાળા લોકોને જવા દેતા ન હોવાના આક્ષેપો થયા છે પોરબંદર શહેરના કુતિયાણા તાલુકા નજીક આવેલું ચોટા ગામ ગુજરાત ન્યૂઝ પોરબંદરની ટીમ આજે પહોંચી છે આ ચોટા ગામમાં ચોટા ગામ નજીક જ ચૌટા ચેકપોસ્ટ આવેલી છે ચૌટા ચેકપોસ્ટ એટલે કે પોરબંદર જિલ્લાની બોર્ડર જ્યાંથી જિલ્લો સીલ કરવામાં આવ્યો છે અહીં આવતા જતા લોકોમાંની તપાસ કરવામાં આવે છે આરોગ્યની પણ તપાસ કરવામાં આવે છે પોલીસ પણ પોતાની કામગીરી છે કરે છે પરંતુ પોલીસની આ કામગીરીથી લગભગ કુતિયાણા તાલુકાના મોટા ભાગના ગામોને અસંતોષ છે જ્યારે આપણે મળીશું કુતિયાણાના જે ચૌટા ગામ છે ચૌટા ગામના સરપંચ અને જિલ્લા પંચાયતના સભ્ય પણ તેઓ છે દિલીપ મારુને દિલીપભાઈ શું તકલીફ છે અહીં ચેકપોસ્ટને લઈને શું અસંતોષ છે આમ તો ચૌટા જિલ્લા પંચાયતમાં મારે સોળ ગામ આવે છે એમાંનું દાડુકા ગામ છે ત્યાંથી અમારી શરૂઆત થાય છે પોરબંદર જિલ્લાની એન્ટ્રી છે હકીકતે એને ચૌ દાડુકા બીંડી વડાડા રોઘડા પછી ચૌટા ચૌટા વચ્ચે ચેકપોસ્ટ છે હકીકતે પોલીસની કામગીરી બહુ સારી છે પરંતુ જે ચેકપોસ્ટ ઉપર અધિકારી છે એ વ્યક્તિગત રીતે એવો ટોર્ચર કરે છે કે આઈથી ગ્રામજનો કે જે ગ્રામજનો છે કે જે ખેડૂત છે અને ખેતમજૂરો છે એને કૂતિયાણા બાબતે કંઈ કામકાજ માટે હોય હો ટકા જરૂરિયાતવાળા લોકોને જવાનું થાય ત્યારે એને પ્રશ્ન ઊભા કરે છે અને કારણ વગરના પાછા વાળવામાં આવે છે એ લોકો પાછા રિટર્ન આવે ત્યારે આવી રજૂઆત કરે છે કે અમને પોલીસને જવા જ નથી દેતી હકીકતે એ કામને માટે જતા હોય છે કોઈ ફરવા માટે કે બીજા કોઈ કામ માટે જતા નથી તો મારું નમ્ર નિવેદન છે કે આવો પ્રશ્ન હોય તો વેલાં વેલી તકે ઉકેલવામાં આવે અને આ ચૌટા ચેકપોસ્ટને રદ કરી અને દાડુકા મુકામે જ્યાં જગ્યાથી એન્ટ્રી થાય છે ત્યાં આપવામાં આવે એટલે જિલ્લાવાળા કોઈ પ્રવેશ ન કરી શકે બાકી આમ હકીકતે અમારું જે આ જિલ્લા પંચાયત છે એ રેડ ઝોનમાં છે કે ગ્રીન ઝોનમાં છે એ અમને સાબિત કરવી આપે પ્રશાસન ચોટા ગામ કે જેનો સમાવેશ પોરબંદર જિલ્લામાં કરવામાં આવ્યો છે કુચણા તાલુકાનું આ ગામ છે ગામ ચેકપોસ્ટથી રાજકોટ બાજુ આવેલું છે જેને લઈને ચોટા ગામમાંથી ખરીદી માટે ખેડૂતોને અથવા તો બેંકના કોઈ કામકાજ માટે ચોટાના ગ્રામજનોને ચેકપોસ્ટ પાસ કરી અને કુતિયાણા જવું પડતું હોય છે પરંતુ ચોટાના ગ્રામજનોના જણાવ્યા મુજબ કુતિયાણા ચેકપોસ્ટ પર જે અધિકારી છે જે પોલીસ અધિકારી છે તે ખાસ લોકોને ટાર્ગેટ બનાવતા હોય છે લોકોને જ કામ હોય તેમ છતાં પણ જવા દેવામાં આવતા નથી ત્યારે આ વિસ્તારના લોકો પોતે રેડ ઝોનમાં હોય તેઓ અનુભવ કરી રહ્યા છે અને આ વિસ્તારના લોકો આ પ્રશ્નનો વહેલી તકે નિરાકરણ થાય તેવી પણ માંગ કરી રહ્યા છે સામાન્ય રીતે પોરબંદર જિલ્લાની બોર્ડર એટલે બિલડી ગામ છે દાડુકા ગામ છે સામાન્ય રીતે પોરબંદર જિલ્લાની બોર્ડર એટલે દાડુકા ગામ છે પરંતુ દાડુકા ગામથી પોરબંદર સાઈડ અંદરમાં ચૌટા ગામ આવેલું છે અને ચૌટા ગામથી પણ કેટલી દૂરી પર આ ચૌટા ચેકપોસ્ટ આવેલી છે જે કુતિયાણા શહેરની નજીક છે જેને કારણે આ સમસ્યા સર્જાય છે ત્યારે ગ્રામજનો દ્વારા જિલ્લા પંચાયતના સભ્ય દ્વારા અજે ચેકપોસ્ટ છે તેને દાડુકા ગામ સુધી ખસેડવામાં આવે તેવી પણ માંગ થઈ રહી છે પોરબંદરમાં ચોટા ગામ નજીક આ ચેકપોસ્ટ રાખવામાં આવી છે પોરબંદર જિલ્લામાં બહારના જિલ્લાના કે રાજ્યના વ્યક્તિઓ પરમિશન વિના ઘૂસી ન શકે તે માટે આ ચેકપોસ્ટ રાખવામાં આવી છે જે પોરબંદર વાસીઓ માટે ખૂબ સારી બાબત છે પરંતુ આ ચેકપોસ્ટ બાદ પણ પરંતુ આ ચેકપોસ્ટ બાદ પણ હેલાબેલી ચોટા માંડવા ગોકરણ ઢિલડી તથા ડાડુકા સહિતના પોરબંદર જિલ્લાના જ

કેટલાક ગરીબ વર્ગના લોકો તો પોતાના ગામથી ચાલીને જતા હોય છે ત્યારે આક્ષેપ એવા થયા છે કે ચોટા ચેકપોસ્ટ પર બેઠેલા પોલીસ અધિકારી પોતાની મનમાની કરી અને મોટા ભાગના લોકોને કામ હોય અને કુતિયાણા જવું ફરજિયાત બને તેવું હોય તેમ છતાં તેમને પસાર થવા દેતા નથી ત્યારે આ વાતને લઈને ગોકરણ ગામના આગેવાનો અને ગ્રામજનોમાં પણ રોષ જોવા મળે છે કુતિયાણાની ચૌટા ચેકપોસ્ટ અહીંના પોલીસ અધિકારીઓ ગુજરાત ન્યૂઝ પોરબંદરની ટીમે જ્યારે આજે કુતિયાણા પંથકની મુલાકાત લીધી છે ત્યારે હવે ગુજરાત ન્યૂઝ પોરબંદરની ટીમ પહોંચી છે ગોકરણ ગામે અહીં પણ ખૂબ ફરિયાદો મળી રહી છે ચૌટા ચેકપોસ્ટ પર પોલીસ અધિકારી પોતાની મનમાની કરતા હોવાના અનેક આક્ષેપો થયા છે સામાન્ય રીતે કોઈ દવાખાનાનું કામ હોય મેડિકલ ઇમરજન્સી હોય કે કોઈ નાની મોટી ખરીદી હોય કુતિયાણા પંથકના લોકો કે જે લોકો ચૌટા ચેકપોસ્ટથી પહેલી બાજુ રાજકોટ બાજુ ગામ આવેલા છે ચાહે ગોકરણ હોય ચાહે ચૌટા હોય ભીરડી હોય આ ગામના લોકોને ચૌટા ચેકપોસ્ટ પાસ કરીને જ કુતિયાણા પહોંચવું પડતું હોય છે પરંતુ કુતિયાણાના ચૌટા ચેકપોસ્ટના અધિકારીની પોલીસ અધિકારીની મનમાનીના કારણે અનેક લોકો મુશ્કેલી સેવી રહ્યા છે ત્યારે આ મામલે આપણી સાથે વધુ એક વ્યક્તિ વાત કરવા માટે જોડાયા છે રામભાઈ ડાંગર કે જેઓ ગોકરણના સરપંચ છે રામભાઈ ચૌટા ચેકપોસ્ટની ફરિયાદ તમારા ગ્રામજનોએ કરી છે ભીડડી ગ્રામજનો કરી રહ્યા છે ચૌટાના ગ્રામજનો કરી રહ્યા છે ખરેખર શું છે ત્યાંથી સાહેબ નીકળીએ ને એટલે અમને બહુ ખૂબ હેરાન કરે અને ચેક કરે કરે કાયમી તમે નીકળતા હોય તો પછી કાયમી ચેક ન કરવાના હોય ને એમ હવે જવાનું હોય કોઈ દવાખાને લઈને જવાનું હોય તો હેરાન કરે અને અહીંથી આમ મામતપરા પર ફરીને જઈએ તો ન્યા પૂછે કે તમારે કેમળાથી ક્યાં ના છો તો અમે કહીએ કે ગોકરણ તો એ કે તમારો ચૌટા થઈ નહીં કે રસ્તો છે તો ત્યાં ચેક વાળા હેરાન કરે આવી બધી પ્રોબ્લેમ વધારે છે ક્યાં ક્યાં લોકોને હેરાન કરે છે સામાન્ય લોકોને વધારે હેરાન કરે છે જે માનો કે સરપસ કે આ તે હોય બીજા મોટા માણસો એ તો ગમે એમ કરીને નીકળી જાય સામાન્ય માણસો છે ને ગરીબ માણસને બહુ હેરાન કરે કોઈ દર્દી હોય માનો કે તાવ આવ્યો ને જાવો હોય કુતિયાણે તોય હેરાન કરે બહુ અને પૂછપરછ બધી કરે તો કુતિયાણે જવું દવાખાને કે ન જવું કે આમ ઉપલેટા જાવું કીમડું જવું પછી પૂછપરછ કરે છે હેરાન કરે છે પછી શું કરે છે જવા દે છે કે નથી જવા દેતા મન માને તો જવા દે ને કે પાછા મળી દે ઘણા એવા કિચા છે આ વાત લઈને સરપંચ તરીકે ગોકરણ ગામના તમે સરપંચ છો તો સરપંચ તરીકે તમારી તંત્ર પાસે શું માંગણી છે તંત્ર પાસે અમારે માગણી છે કે માનો કે કોઈ પણ કાર્ડ બતાવે કે આ ગોકરણનો છે એટલે એને જવા દેવો પડે હાલો ઉપરથી આવ્યો હોય કે ફલાણા ગામમાં એમાં આધાર કાર્ડમાં કે લખેલતો હોય ને કે ગોકરણ ગામનો છે સાબિત તો એને ત્યાંથી જવા દેવા જોઈએ એક ફેરે જોઈને પરબારા પરબાળા જવા દેવાના આ તો લાઈનમાં ઉભા રાખે ને બે બે ત્રણ ત્રણ કલાકે વારો નથી આવતો આભાર રામભાઈ સામાન્ય રીતે ચૌટા ચેકપોસ્ટથી લગભગ સાતેક જેટલા ગામ રાજકોટ બાજુ આવે છે એમાંનું જ આ ગામ છે ગોકર્ણ ગામ અહીંના સરપંચની એવી માગણી છે કે જે લોકો પાસે પોતાના આઈડેન્ટિટી હોય ગોકર્ણ ગામના હોય ચૌટા ગામના હોય ભીલડી ગામના હોય કોઈપણ ગામ કે જે ગામ કુતિયાણા તાલુકાનું છે કુતિયાણાની નજીકનું છે જે ગ્રામજનોને કોઈ પણ મેડિકલ ઇમરજન્સી હોય કે કોઈપણ ખરીદી હોય અથવા તો બેંકનું કોઈ કામ હોય તે કામ માટે કૂતિયાણા જવાનું થતું હોય ત્યારે તેના આઈડેન્ટિટીના આધારે તેને કૂતિયાણા જવા દેવામાં આવે અને તેનું કામ પૂર્ણ કરવામાં આવે તેવી તંત્ર પાસે જે ગામના સરપંચ છે ગોકરણ ગામના સરપંચ રામભાઈ ડાંગર માંગ કરી રહ્યા છે ચોટા ચેકપોસ્ટના પીએસઆઈ કક્ષાના અધિકારી એટલી હદે પોતાની મનમાની ચલાવે છે કે ખેડૂતોને પણ અહીંથી પોતાના કામ અર્થે પસાર થવા દેતા નથી ત્યારે ખેડૂતો સાત બારના દાખલા સાથે લઈને જતા હોય તેમ છતાં અધિકારી ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરી તેઓના જવાબ પર પોતાની મરજીથી પ્રતિબંધ ફરમાવી દે છે અને લોકડાઉનના નિયમો આગળ ધરી પોતાની મનમાની ચલાવે છે જ્યારે કે વાસ્તવિકતા એ છે કે લોકડાઉન ત્રણ જાહેર થયા બાદ રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ પણ પોતાની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પ્રતિબંધ અને છૂટછાટના નિયમો અંગે સ્પષ્ટતા કરી હતી જેમાં ખેડૂતોને સંપૂર્ણપણે છૂટછાટ આપવામાં આવી હતી રાજ્યમાં તમામ સ્થળે ખેતી અને ખેતી સંલગ્ન પ્રવૃત્તિને લોકડાઉનમાંથી મુક્તિ આપવામાં આવેલ છે જેથી ખેડૂતો પોતાની ખેતી વિષયક પ્રવૃત્તિ રાબેદા મુજબ ચાલુ રાખી શકે છે ખેડૂતોને ખેતી કામ માટે જતા આવતા પોલીસ દ્વારા રોકવામાં આવશે નહીં આ માટે તમામ પોલીસ એકમોના વારંવાર સૂચના આપવામાં આવેલ છે ખેડૂતોને તેમની ખેત પેદાશ વેચવા માટે પણ લોકડાઉનમાંથી મુક્તિ આપવામાં આવેલ છે જેથી તેઓ આ વેચાણ પ્રવૃત્તિમાં કોઈ અવરોધ વિના જઈ શકશે રાજ્યના પોલીસ વડા ખુદ જણાવે છે કે લોકડાઉન ત્રણ ના નીતિ નિયમોમાં ખેડૂતોને પૂર્ણ રૂપે છૂટછાટ આપી છે અને તે અંગે તમામ પોલીસ અધિકારીઓને જાણ કરી હોવાનું પણ જણાવે છે તેમ છતાં ચોટા ચેકપોસ્ટ પર તૈનાત આ પોલીસ અધિકારી જણે કે રાજ્યના પોલીસ વડા ની પણ અવગણના કરતા હોય તેમ પોતાની મનમાની ચલાવે છે જો કે ગઈકાલે જ એક ખેડૂતને જવાબ પર રોક લગાવી દેતા કાયદાના જાણકાર આ ખેડૂતે જિલ્લા પોલીસ વડા સમક્ષ લેખિતમાં રજૂઆત કરી છે આ રજૂઆતને પગલે જિલ્લા પોલીસ વડાએ તપાસ પણ શરૂ કરી છે અને વહેલી તકે કાર્યવાહી પણ કરવામાં આવશે તેવું પોલીસ વર્તુળોમાંથી જાણવા મળે છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર